नमस्कार मित्रों, आप सर्व साथियों नु अपने YouTube चैनल मा फरी एक वक्त दिल थी स्वागत छे। અત્યારના તાજા અને મહત્વના શૈક્ષણિક સમાચાર, ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી મોટી જાહેરાત, થશે મોટા ફેરફારો ને તમારા ખિસ્સા થશે ખાલી, જેવા સમાચાર જાણીએ મિત્રો। એ પહેલા આપ જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે સવાર બપોર સાંજના નિયમિત શૈક્ષણિક અને અન્ય સમાચારો સૌથી પહેલા અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને વધુ ને વધુ તમારા મિત્રોને શેર કરજો। સૌથી પહેલા ગુજરાત રાજ્યના કર્મચારીએ પડતર પ્રશ્નો સંદર્ભે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આગામી 9 મે સુધી નિરાકરણ ન આવે તો તાલુકા કક્ષાએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરાશે। સીએમને લખેલા પત્રમાં કર્મચારી મોંઘવારી ભથ્થું, સાતમો પગાર, પંદર લાભો સહિતના મુદ્દા પર ઉકેલ ન આવ્યાનો ઉલ્લેખ કર્યો છે। આ ઉપરાંત વર્ગ સ્તરના કર્મચારીઓને 50 વર્ષે પ્રમોશન માટે ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ પણ માંગણી કરાઈ છે। તમારા માટે ખૂબ જ અગત્યનું, મે મહિનાથી થશે આટલા મોટા ફેરફારો, તમારા ખિસ્સા પર પડશે ભાર, બેંકના ધક્કા ન ખાવા હોય તો એકવાર જરૂર જોઈ લેજો આ વિડીયો, જેમાં મિત્રો સૌથી પહેલા ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે વધારો। આ મહિનાની શરૂઆતમાં ગેસ સિલિન્ડરની કંપની ભાવ વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે। માનવામાં આવી રહ્યું છે કે ઘરેલુ ગેસ કિંમતની અંદર વધારો થઈ શકે છે। ગઈ વખતે ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સતત 4 દિવસ બેંકો રહેશે બંધ। જો તમારે બેંકમાં ધક્કા ન ખાવા હોય તો જણાવી દઈએ કે 1-4 તારીખ સુધી સતત 4 દિવસ બેંકો બંધ રહેશે। જો કે આ રજાઓ અલગ અલગ રાજ્યોના હિસાબથી છે। મે મહિનાના શરૂઆતથી ઈદની રજા તેમજ શનિવાર રવિવાર જોતા આ મહિનામાં 11 દિવસ સુધી બેંકો બંધ રહેશે। ત્યારબાદ મિત્રો જણાવી દઈએ કે 1 મેથી થનાર મોટા ફેરફારોમાંથી એક ફેરફાર એ પર છે કે રિટેલ ઇન્વેસ્ટમેન્ટ માટે યુપીઆઈ પેમેન્ટની લિમિટ વધારવામાં આવી છે અને તે 5 લાખ સુધી બીડ સબમિટ કરી શકાશે। આગળના શૈક્ષણિક સમાચાર આનંદો, જીતુભાઈ વાઘાણી ગુજરાતના શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત। 6 મેના રોજ યોજાશે બદલી કેમ્પ, શિક્ષકોએ હાજર રહેવાની જરૂર નહીં હોય, જેમાં મિત્રો જણાવી દઈએ કે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું છે કે આગામી 6 મેના રોજ શિક્ષકોની બદલી કેમ્પનું આયોજન કરવામાં આવશે, જેમાં જિલ્લા ફેરબદલી અને અરસપરસના સમયગાળો 7 દિવસનો રહેશે, તો આ સાથે શિક્ષકે કેમ્પમાં ઉપસ્થિત રહેવાનું રહેશે નહીં। વધુમાં ઉમેરતા જીતુભાઈ વાઘાણીએ કહ્યું છે કે બદલી કેમ્પના આયોજનથી રાજ્યના 10 લાખ કરતાં વધુ શિક્ષક પરિવારજનોને ફાયદો થશે, તો બદલી કેમ્પમાં કરાયેલા શિક્ષકોની બદલી આગામી 20 મે સુધી કરાશે।